શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે પાલિકાના અડધા ઉપરાંત ફોગિંગ મશીન બંધ અવસ્થામાં છે. સ્માર્ટ સિટી તરફ પાપા પગલી ભરતા વડોદરા શહેરમાં હાલ જીવલેણ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરના સરકારી અને ખાનગી દવાખાનાના દર્દીઓ ઉભરાયા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી રહ્યું હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકાના આરોગ્ય વિભાગ પાસે આરટીઆઈ દ્વારા ફોગિંગ મશીન અંગે માંગેલ માહિતીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. અતુલ ગામેચીના જણાવ્યા અનુસાર વડોદરામાં એક તરફ મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ મચ્છરો દૂર કરવા માટે વપરાતા ફોગિંગ મશીન અડધો અડધ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. પાલિકા પાસે 126 નંગ ફોગિંગ મશીન છે, જેમાંથી 66 જેટલા ફોગિંગ મશીનો બંધ અવસ્થામાં છે, જ્યારે 60 મશીન ચાલુ અવસ્થામાં છે. સ્માર્ટ સિટીમાં મચ્છરજન્ય રોગચાળા સામે અસરકારક કામગીરી માટે ફોગિંગ મશીન તંત્ર વસાવે અને મચ્છરજન્ય રોગોના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવાય તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરાઈ છે. ગુજરાતમાં અને વડોદરા શહેરની અંદર ચિકનગુંડિયા, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગો ફેલાયા છે. આ બાબતે એક આરટીઆઈ કરી હતી કે વડોદરા શહેરના કોર્પોરેશન વિભાગ પાસે ફોગિંગ મશીન કેટલા છે, ત્યારે એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે 126 ફોગિંગ મશીન છે, પરંતુ 60 ચાલુ છે અને 66 મોટા પ્રમાણમાં ફોગિંગ મશીન બંધ છે. વડોદરા શહેરની વસ્તી 15 લાખની આસપાસ જવા થઈ રહી છે, વડોદરા શહેરનો વિકાસ થઈ રહ્યો છે, તો આ ફોગિંગ મશીન જે 60 જેટલા ફોગિંગ મશીન શું વડોદરા શહેર માટે પૂરતા છે? બીજી વસ્તુ, જાણવા મળેલ માહિતી મુજબ આ ફોગિંગ મશીનમાંથી ઘણા મશીનો કોર્પોરેટરના ઘરે, ધારાસભ્યના ઘરની આસપાસ કે સાંસદસભ્યના ઘરની આસપાસ ફોગિંગ કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેર જ્યાં વેરો ભરે છે એ વડોદરા શહેરના નાગરિકોના ઘર સુધી આ ફોગિંગ મશીનનો ઉપયોગ થતો નથી. વડોદરા શહેરના નાગરિકો જે વેરો ભરે છે અને હાલમાં વડોદરા શહેરના નાગરિકો સાથે જે આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા થાય છે એ બાબતે અમે માહિતી માંગી હતી, પરંતુ આ કોર્પોરેશન ઊણું ઉતર્યું છે. વડોદરા શહેરના સ્માર્ટ કમિશનર, સ્માર્ટ મેયર, સ્માર્ટ અધિકારીને અમારી વિનંતી છે કે એસી કેબિનમાંથી બહાર નીકળીને વડોદરા શહેરના નાગરિકો માટે અને જે પણ જીવલેણ રોગ આવ્યો છે એના માટે ફોગિંગ મશીન વસાવે અને વડોદરા શહેરના તમામ નાગરિકો સુધી ફોગિંગ મશીન પહોંચાડીને મચ્છરજન્ય જે રોગચાળો છે એ દૂર કરે એવી એક સામાજિક કાર્યકરની માંગ છે. ફોગિંગ મશીન વાઘજન્ય રોગ નિયંત્રણ શાખા દ્વારા જે આપણે ઇન્ટ્રા ડોમેસ્ટિક, પેરા ડોમેસ્ટિક અને ફોગિંગની જ કામગીરી કરવામાં આવતી હોય છે, ફોગિંગની કામગીરી તો થતી જ હોય છે, સાથે સાથે આપણે જે મેઇન જે ડેન્ગ્યુ ચિકનગુનિયાના અટકાયત માટે જે કામગીરી કરવામાં આવતી હોય છે એ ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી કરે, જે ઘરે ઘરે આપણે ફરી અને જે પાણીમાં દવા નાખવામાં આવતી હોય છે, પાણીનો નિકાલ કરવામાં આવતો હોય છે, એ આપણે મુખ્ય ડેન્ગ્યુ ચિકનગુનિયા અટકાયતે પગલામાં કરતા હોય છે. અને આપ જે ફોગિંગ મશીનની બાબતની વાત કરો છો, તો ફોગિંગ મશીનમાં કેવું, નાના મોટા ઘણા જે પ્રોબ્લેમ આવતા હોય છે, સપોઝ વાઇસર ઉડી જતું હોય છે, તો જ્યારે એમને માહિતી આપવામાં આવી હશે એ સમયે કદાચ થોડા ઘણા મશીનો બંધ હશે, પણ અત્યારે આપણા પાસે મલ્ટીફોગ મશીન, જે મોટા ફોગિંગ મશીન હોય છે અને નાના ફોગિંગ મશીન હોય છે, ઘણા બધા મશીનો આપણે ચાલુ હાલતમાં અત્યારે છે અને રેગ્યુલર બેઝ ઉપર ફોગિંગ વડોદરા મહાનગરપાલિકામાં થાય જ છે. હા, એટલે એ વખતે એમને જ્યારે માહિતી આપી હશે એ વખતે કદાચ એટલા મશીનો બંધ હશે, પણ અત્યારે અમારા પાસે મોટા ફોગિંગ મશીન અને નાના ફોગિંગ મશીન પૂરતા પ્રમાણમાં ચાલુ છે.